last video of unit 8 that is input output organization we have seen the different type of methods to transfer the data between peripheral devices and cpu now in this video we will see different type of modes of transfer what is mode of transfer the data transfer between the central computer and i o devices may be handled in a variety of modes anomaly like a central computer and i o devices i o devices for example keyboard mouse સ્પ્રિન્ટર સ્કેનર ઇટીસી આ બધા ડિવાઇસ અને સીપીયુ જે મેન આપણી પાસે હોય કોમ્પ્યુટર એની વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવાના અલગ અલગ મોડ જોઈ શકે છે સમ મોડ્સ યુઝ ધ સીપીયુ એઝ એન ઇન્ટરમીડિયેટ પાથ અધર્સ ટ્રાન્સફર ધ ડેટા ડાયરેક્ટલી ટુ એન્ડ ફ્રોમ ધ મેમરીને એટલે કે અમુક મોડ એવા છે કે જેમાં સીપીયુ ઇન્ટરમીડિયેટ તરીકે બી એવ થશે એટલે કે સપોઝ તમારે કોઈ પણ ડેટાને પ્રિન્ટ કરવો હોય તો બધો ડેટા તો મેમરીમાં હશે પણ સીપીયુ નો પણ વચ્ચે કંઈક રોલ હશે જે પ્રિન્ટર ને કનેક્ટ કરતું હશે અને અમુક મોડ એવા હોય છે જેમાં ડાયરેક્ટ તમે મેમરી સાથે એક્સેસ કરી શકો બરોબર ધીઝ આર સમ મોડ્સ ટુ ટ્રાન્સફર ડેટા ફર્સ્ટ વન ઇઝ પ્રોગ્રામ ડાયો સેકન્ડ વન ઇઝ ઇન્ટર ઇનિશિયેટેડ ડાયો એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ડાયરેક્ટ મેમરી એક્સેસ સો ફર્સ્ટ વન ઇઝ પ્રોગ્રામ ડાયો મોડ આ મોડમાં કેવું થશે તો કે આયો ડિવાઇસીસ છે આપણી પાસે વચ્ચે એક ઇન્ટરફેસ છે અને એક સીપીયુ છે હવે પ્રોસેસ કેવી રીતના થશે તો કે આપણે સપોઝ કે આયો ડિવાઇસમાંથી કોઈ એક ડેટાને રીડ કરીને સીપીયુમાં આપવો છે એટલે કે સપોઝ કે આપણે આયો ડિવાઇસમાં કીબોર્ડ લઈએ તો કીબોર્ડમાં કોઈ કી પ્રેસ થશે તો એ કીની જે પણ આસકી વેલ્યુ છે એ સીપીયુમાં અત્યારે આપણે જોઈએ છે બરોબર તો એની પ્રોસેસ કેવી રીતના થશે તો કે જે આપણે હેન્ડ પ્રોટોકોલમાં લાસ્ટ વિડીયોમાં જોયું હતું એ જ રીતે થશે કે સપોઝ આયો ડિવાઇસ છે એ પહેલાં પોતાનું જે પણ ડેટા હશે એ આયો બસમાં મૂકશે એટલે કે ડેટા બસ જે હતું એમાં ડેટા આપણે પૂટ કરતા થઈ તો એ બસમાં ડેટા મૂકશે એની સાથેને શું કરવું પડે તો કે ડેટા વેલિડ જે લાઈન છે એ ઓન કરવી પડશે એટલે આયો ડિવાઇસ પહેલાં શું કરશે આયો બસમાં ડેટા પૂટ કર્યો અને ડેટા વેલિડ લાઇન ઓન કરી એ બધો ડેટા સેમાં આવશે તો કે ઇન્ટરફેસના ડેટા રજિસ્ટર જે છે એમાં એ બધો ડેટા આવશે હવે એ ડેટા આવે છે એ બધો સિરિયલી આવે છે એટલે કે વન બીટ એટ અ ટાઈમ હવે જેઓ એ ડેટા આવવાનું સ્ટાર્ટ થશે બરોબર એટલે સીપીયુ શું કરશે તો કે સીપીયુ જે સ્ટેટસ રજિસ્ટર છે ફ્લેગ સ્ટેટસ ની બાજુમાં એફ લખેલું છે એનો મતલબ ફ્લેગ છે ત્યાં એ સ્ટેટસ રજિસ્ટરને જોતું હશે બરોબર કેમ કે લાસ્ટમાં આપણે જે ડેટા છે એ માં જોઈએ છે તો ઇન્ટરફેસમાં જે ડેટા રજિસ્ટર છે એમાંથી બધો ડેટા ક્યાં હોવો જોઈએ સીપીયુમાં હોવો જોઈએ તો સીપીયુ ને કેમ ખબર પડે કે ભાઈ આયો ડિવાઇસમાંથી બધો ડેટા ડેટા રજિસ્ટરમાં આવ્યો છે કે નહીં તો ઈ ઇન્ડિકેશન આપવા માટે સ્ટેટસ રજિસ્ટરમાં એક એફ નામનો ફ્લેગ બીટ આપેલો છે સીપીયુ શું ચેક કરશે તો કે સ્ટેટસ રજિસ્ટરનો એફ ફ્લેગ સેટ થયો છે કે નહીં એટલે કે વન છે કે ઝીરો જો બધો ડેટા આયો ડિવાઇસમાંથી ડેટા રજિસ્ટરમાં આવી જશે એટલે ફ્લેગ એફની વેલ્યુ વન થઈ જશે જેવી એફની વેલ્યુ વન થશે એવો બધો ડેટા રજિસ્ટરમાંથી ડેટા કેમ આવી જશે તો કે સીપીયુમાં થ્રુ ડેટા બસ જે ડેટા બસ બે વચ્ચે લિંક આપેલી છે એના થ્રુ બધો ડેટા સીપીયુમાં આવી જશે બરોબર એની સાથે સાથે સીપીયુ શું કરશે તો કે જે એફ ફ્લેગ છે એની વેલ્યુ ઝીરો કરી નાખશે શું કામ કેમ કે જેવી એફની વેલ્યુ ઝીરો થશે એટલે ડેટા એક્સેપ્ટેડ લાઈન વન થઈ જશે એટલે એને ખબર પડી જશે કે ભાઈ આયો ડિવાઇસ નહીં કે જેટલો મેં ડેટા મોકલો તો એ સીપીયુમાં પહોંચી ગયો આ શું કામ કરવું પડે તો કે હેન્ડ આપણે જોયું હતું કે એક ડેટા બીજી જગ્યાએ પહોંચી જાય તો હવે જ્યારે નવો ડેટા આયો ડિવાઇસને પ્રોવાઈડ કરવો હશે ત્યારે એને ખબર પડી જશે કે જે મેં જૂનો ડેટા મોકલેલો હતો એ બધું ને પહોંચી ગયું પહોંચી ગયો છે એટલે ડેટા એક્સેપ્ટેડ શું થઈ જશે વન થઈ જશે ઓકે આ જ વસ્તુને આપણે ફ્લોચાર્ટમાં જોવાની છે તો કે સૌથી પહેલાં એ શું કરશે તો કે રીડ ડેટા રજિસ્ટર એટલે ડેટા રજિસ્ટરમાં અત્યારના ડેટા આવે છે કે નહીં બરોબર જો એ ડેટા આવતો હશે કે નહીં કેમ ખબર પડશે તો કે ચેક ફ્લેગ બીટ એટલે કે જે સ્ટેટ નો એફ હતો એ ચેક કરશે જો ફ્લેગની વેલ્યુ બે પોસિબલ છે વન ઓર ઝીરો જો ફ્લેગની વેલ્યુ ઝીરો હજી ડેટા રજિસ્ટરમાં બધો ડેટા આવેલો નથી એટલે એને કન્ટિન્યુલી શું કરવું પડશે તો કે ભાઈ ઈ કન્ટિન્યુઝ ઈ ડેટા ને રીડ કરશે કે ભાઈ આ ડેટા આવ્યો છે કે નહીં આવ્યો છે કે નહીં જેવો એમાં ડેટા આવી જશે એટલે ફ્લેગની વેલ્યુ વન થઈ જશે એટલે એ સ્ટેટ ને રીડ કરી અને બધો ડેટા ક્યાં કરી નાખશે મેમરીમાં ટ્રાન્સફર કરી નાખશે બરોબર હવે આ જે મેમરીમાં ટ્રાન્સફર કરવું છે એ પણ સિરિયલી થતું હશે હવે એ સિરિયલી ઓપરેશન થાય છે એ ઓપરેશન કમ્પ્લીટ થયું છે કે નહીં એ પણ આપણે ચેક કરવું પડે તો એ જો ઓપરેશન કમ્પ્લીટ નહીં થયું હોય તો અગેન એને ડેટા રજિસ્ટરમાંથી બધો ડેટા લેવો જ પડશે બરોબર જો એ ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું હશે તો એ શું કરશે તો કે કન્ટિન્યુ વિથ પ્રોગ્રામ એટલે જે પણ પ્રોગ્રામ હવે નેક્સ્ટ લખેલો હશે એમાં એ કન્ટિન્યુ કરી નાખશે હવે આ જે મોડ છે એમાં એક પ્રોબ્લેમ શું થશે તો કે જે ફર્સ્ટ થ્રી સ્ટેપ અહીંયા દેખાય છે ચાર્ટમાં કે રીડ ડેટા રજિસ્ટર એક ફ્લેગ બીટ અને ફ્લેગ ઝીરો છે કે વન ઈ બરોબર તો હવે એ જે ત્રણ વસ્તુ થઈ કન્ટિન્યુઅસલી સીપીયુએ ચેક કરવું પડશે કે ભાઈ ડેટા રજિસ્ટરમાં જોશે ફ્લેગને જોશે વન આવ્યો છે કે ઝીરો જો ઝીરો આવ્યો છે તો પાછો ડેટા રજિસ્ટરને જોઈ રાખશે તો આ જે વસ્તુ છે એ કેવી થઈ ગઈ ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ ગઈ કે જયારે આટલો પોર્શન થતો હશે એટલે કે આઈવર્ડ ડિવાઈસમાંથી કાંઈ પણ ડેટા આવતો નહીં હોય ત્યારે એ કન્ટિન્યુઅસલી આમાં જ પોતાનો ટાઈમ બગાડશે એટલે જ્યારે એને બીજો પ્રોગ્રામ કાઈ કરવાનો હોય તો એ સીપીયુ ત્યારે પ્રોગ્રામ ની કરી શકે બરોબર તો આ પ્રોબ્લેમ ને સોલ્વ કરવા માટે નેક્સ્ટ મોડ આવ્યો ઇન્ટ્રફ ઇનિશેટેડ આયો ઇન્ટ્રફ ઇનિસેટેડ આયો શું થશે તો કે ઇન્ટ્રફ નામ આપણે ઓલરેડી આની પેલા ભણી ચૂક્યાએ છીએ કે મીન્સ વોટ તો કે મેઇન કંઈક પ્રોગ્રામ ચાલતો હોય એમાં કંઈ પણ એક બાર થી એકસ્ટર્નલી કંઈક પણ આવે બરોબર ઇનપુટ તરીકે તો એ શું કહેવાશે ઇન્ટ્રફ કહેવાશે તો ઇન્ટ્રફ ઇનિશિટેડ આયો શું થશે તો કેન અલ્ટરનેટિવ ધ સીપીયુ કોન્સ્ટન્ટલી મોનિટરિંગ ધ ફ્લેગ ઇઝ ટુ લેટ ધ ઇન્ટરફેસ ઇન્ફોર્મ ધ કોમ્પ્યુટર વેન ઇટ ઇઝ રેડી ટુ ટ્રાન્સફર ડેટા એટલે કે જે પ્રોગ્રામ લાઈવ મોડમાં સીપીયુ કોન્સ્ટન્ટલી મોનિટર કરતો હતો ફ્લેગને એની બદલે ઇન્ટરફેસ છે એ કોમ્પ્યુટરને ઇન્ફોર્મ કરશે વેન ઇટ ઇઝ રેડી ટુ ટ્રાન્સફર ડેટા એટલે કે નાવ આયો ડિવાઇસ ઇઝ રેડી ટુ ટ્રાન્સફર ધ ડેટા એટલે જ્યારે આયો ડિવાઇસ પોતે રેડી હશે ડેટા ટ્રાન્સફર કરવા માટે ત્યારે જ ઈ ને ઇન્ફોર્મ કરશે

ફ્લેગ ને કન્ટિન્યુઅસલી ચેક ન કરતો પણ જ્યારે ફ્લેગ સેટ થશે ફ્લેગ સેટ ક્યારે થશે તો કાયો ડિવાઇસ ડિવાઇસમાંથી કંઈ પણ ડેટા છે એ ડેટા માં આવ્યો હશે ત્યારે ત્યારે જે કોમ્પ્યુટર જે છે એ પોતાનું જે કરંટ પ્રોગ્રામ છે એ ઇન્ટરપ્ટ એટલે કે થોડીક વાર સ્ટોપ કરી દેશે અને એને ખબર પડશે કે ભાઈ ઓલામાં ફ્લેગ આવી ગયો છે તો સીપીયુ ડેવિયર્સ ફ્રોમ વોટ ઇઝ ઇઝ ટુ ટેક કેર ઓફ ધ ઇનપુટ ઓર આઉટપુટ ટ્રાન્સફર એટલે કે એ થઈ જશે પોતાનો જે મેઇન પ્રોગ્રામ છે એમાંથી ડેવિએટ થઈ અને ઇનપુટ ઓર આઉટપુટ ટ્રાન્સફર જે પણ આવ્યો છે એની બધી પ્રોસીજર કરવા મળશે આફ્ટર ધ ટ્રાન્સફર ઇઝ કમ્પ્લીટેડ એટલે કે જે પણ ટ્રાન્સફર ઇનપુટ આઉટપુટ ડિવાઇસમાં કરવાનું હતું એ બધું ટ્રાન્સફર કમ્પ્લીટ થઈ જશે તો કોમ્પ્યુટર રિટર્ન્સ ટુ ધ પ્રિવિયસ પ્રોગ્રામ ટુ કન્ટિન્યુ વોટ ઇટ વોઝ ડુઈંગ બિફોર ધ ઇન્ટ્રપ એટલે કે ઇન્ટરપ આવ્યો હતો આયો ડિવાઇસમાંથી એ આવ્યા પહેલા જે પણ પ્રોગ્રામ આપણે પોઝ કરી દીધો હતો સ્ટોપ થોડી વાર માટે એ પાછો અગેન કન્ટિન્યુ કરી નાખશે બરોબર આનું આપણે એક બેઝિક એક્ઝામ્પલ લઈએ તો પહેલાં તો કે ઇન્ટરપ અને પ્રોગ્રામ ડાય હોય બેનું આપણે ડિફરન્સીએટ કરવા છે સપોઝ કે આપણે ટ્રાફિક સિગ્નલ હોય એ ટ્રાફિક સિગ્નલમાં અત્યારના પોલીસવાળાને આપણે ઊભા રાખીએ છીએ તો એ પોલીસવાળા શું કરશે તો કે સિગ્નલ સપોઝ એક્ટિવ નથી અત્યારના લાઇટ જે છે રેડ ની નથી થતી એટલે પોલીસવાળા પોતાની રીતે ચેક કરશે કે ભાઈ કેટલો ટ્રાફિક છે શું છે એના ઉપરથી ટ્રાફિક એક બાજુ એક બાજુની સાઈડથી સ્ટાર્ટ કરી દેશે ચાલુ કરવાનું તો હવે જો આપણે પ્રોગ્રામ ડાયોમાં એવી રીતના જ કરીએ છીએ કે ભાઈ સીપીયુ છે અત્યારે પોલીસવાળા છે પોલીસવાળા શું કરે છે તો કે કન્ટિન્યુઅસલી ચેક કરે છે કે ભાઈ ટ્રાફિક વધારે છે વધારે છે ઓછો થયો બરાબર એના માટે શું થાય છે તો કે જે ટ્રાફિક પોલીસમેન છે એને બીજું કાંઈ પોતાનું કામ કરવાનું હોતું નથી પણ એની જ બદલે જો આપણે સિગ્નલ જે છે એ સેન્સર બેઝવાળા ઓટોમેટિક લાઇટવાળા જો રાખેલા હોય તો એ જ પોલીસમેન બીજી જગ્યાએ બેસીને પોતાનું કંઈક વર્ક કરી શકે અને જેવું અહીંયા ઇન્ટરપ આવતું હોય આપણે ડિટેલમાં જોઈએ તો ટાઈપના ઇન્ટરપ પોસિબલ છે વેક્ટર ઇન્ટ્રપ અને નોન વેક્ટર ઇન્ટ્રપક્ટર ઇન્ટ્રપ અને નોન વેક્ટર ઇન્ટ્રપનું બેઝિક તમને ખાલી આઈડિયા આપી દઉં તો વેક્ટર મીન્સ કેસ વેક્ટર આપવું એટલે કે એડ્રેસ આપવું વેક્ટર ઇન્ટ્રપ જે પણ હશે એને એડ્રેસ બાય ડિફોલ્ટ સેટ કરેલા હશે કે ભાઈ આ ઇન્ટ્રપ આવે તો આ લોકેશન ઉપર જવાનું જ્યારે નોન વેક્ટર ઇન્ટ્રપ છે એમાં તમારે શું કરવું પડે તો કે જયારે ઇન્ટ્રપ આવે ત્યારે મેન્યુલી તમારે કઈક એડ્રેસ એને અસાઇન કરવું પડે એટલે કે જે બ્રાન્ચ ઇન્સ્ટ્રક્શન આપણે લખીએ એની સાથે એને એડ્રેસ પ્રોવાઈડ કરવું પડે કે ભાઈ આ એડ્રેસ ઉપર તારે જવાનું છે